સમગ્ર દેશમાં ઈદનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ગુજરાતના અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ ઈદની અલગ જ ખુશી જોવા મળી હતી. અસલામુ અલયકુમ વરહમતુલ્લાહી વબરકાતુ. અલ્હમ્દુલિલ્લાહ વકફા વસલામુ અલા ઇબાદિહિલ્લાહી નસ્તફા અમા બાદ. ઇન ચેનલો કે માધ્યમ સે આજ તારીખ 17 જૂન આજ ઈદ ઉલ અઝહા કા દિન હૈ ઔર ઈદ ઉલ અઝહા કા દિન ઇસ્લામ ને હમે દો તહેવાર દિયે હૈ ઉસમે એક યે ઈદ ઉલ અઝહા કા દિન હૈ. ઇસ દિન કે અંદર મુસલમાનોં કો કુરબાની કરને કા અલ્લાહ ને હુકમ દિયા હૈ કે ઇસ દિન મે જિન લોગો કે પાસ માલ હૈ માલી કે નિસાબ હૈ વો લોગ ઉન લોગો પર કુરબાની કરના વાજિબ હૈ ઔર વો કુરબાની કરતે હૈ ઔર આજ કે દિન હમકો ખુશી મનાને કા અલ્લાહ કી તરફ સે હુકમ હૈ. ઈદ ઉલ અઝહા કા દિન બહોત હી પવિત્ર દિન હૈ, બહોત મુબારક દિન હૈ ઔર ઇસ દિન મે મુસલમાનોં ને આજ ઈદ કે દિન સુબહ હમારી ઈદગાહ સાણંદ તાલુકા કે વિરોચનનગર ગામ મે ઈદગાહ કે અંદર ઈદ કી નમાઝ હોઈ ઔર ઈદ કી નમાઝ કે બાદ દુઆ ભી હોઈ ઔર દુઆ મે પૂરે દેશ કે લિયે મુસલમાનોં કે લિયે દેશ કી તરક્કી કે લિયે દુઆએ ભી કી ગઈ ઔર આજ કે ઇન ચેનલો કે માધ્યમ સે મે પૂરે દેશવાસીઓ કો ઔર ખાસ કર મુસલમાનો કો એ મેસેજ એ અપીલ કરતા હું કે સારે ભેદભાવ ભુલા કર, સારી જાતિવાદ ભુલા કર, ઇન્સાનિયત કે નાતે હમે એક હોકર દેશ મે અમન સુકૂન શાંતિ ફેલાને કી મહેનત કરે ઔર દેશ કી તરક્કી કે લિયે હમ કાંધે સે કાંધા મિલા કર હમ સાથ ખડે હો ઔર દેશ કો આગે બઢાને કી ફિકર કરે. આજ હમ આજ તારીખ 17 જૂન 2024 ગામ વિરોચનનગર તાલુકા સાણંદ આજ ઈદ ઉલ અઝા બકરાઈદ કે નામ પર ઈદગાહ કે અંદર નમાઝ અદા કી ગઈ ઔર ઉસકે બાદ ખુતબા પઢા ગયા. હમારે ઇસ્લામ મઝહબ કે અંદર દો અઝીમ શાન તહેવાર હૈ, એક રમઝાન ઈદ ઈદ ઉલ ફિત્ર ઔર એક ઈદ ઉલ અઝા યાની કે કુરબાની કા દિન. કુરબાની કા દિન યે ભી હમારે લિયે એક બહોત બડા તહેવાર હૈ ઔર બડા ખુશી કા તહેવાર હૈ. હમારે દોનો ઈદો કે અંદર ગરીબો કા ખાસ ખ્યાલ રખા જાતા હૈ. ઈદ ઉલ ફિત્ર કે અંદર તો રખા હી જાતા હૈ, ઈદ ઉલ અઝહા કે અંદર ભી ઇસ તરીકે પર ગરીબ કા ખ્યાલ હોતા હૈ કે ઈદ ઉલ અઝહા કે અંદર જાનવર કો કુરબાની કે તૌર પર પેશ કિયા જાતા હૈ ઔર વો જાનવર ગરીબો સે હી ખરીદા જાતા હૈ કે જો જાનવર આમ દિનો મે ઉસકો કમ કિંમત કે અંદર બિકતા હૈ વહી ઈદ કે નામ પર ઉસકો બહોત જ્યાદા મુનાફા હો જાતા હૈ ઔર ગરીબ કા પૂરે સાલ કા ગુજરાન કા ઇંતિઝામ હો જાતા હૈ તો ગરીબ કે લિયે બહોત બડા ખુશી કા દિન યે ભી હૈ ઔર ફિર ઉસી કા ગોશ્ત જાનવર કી કુરબાની અલ્લાહ કે દરબાર મે પેશ કરકર ઉસી કા ગોશ્ત જગા કે ગરીબો કે અંદર તકસીમ ભી કિયા જાતા હૈ તાકે જો ગરીબ પૂરે સાલ તક અચ્છી ગીઝા નહીં ખા સકતા આસાની કે સાથ ઈદ કે નામ પર અલ્લાહ પાક ઉસકે ઘર કે અંદર ગીઝા પહોંચા દેતે તો યે હમારે દોનો તહેવાર બડે અઝીમ શાન તહેવાર હૈ ઔર હમ ઇસ્લામ કે અંદર યે દોનો તહેવાર બડી ખુશી કે સાથ મનાતે લિહાજા આજ ભી ઈદ ઉલ અઝા કા તહેવાર મનાયા ગયા ઉસકે લિયે નમાઝ પઢી ગઈ. 400-500 આદમીઓ કે આદમીઓને ઈદગાહ કે અંદર અલ્લાહ કે સામને નમાઝ પેશ કીએ ઔર અલ્લાહ સે દુઆ કીએ કે અલ્લાહ પાક આને વાલે હમારી કુરબાની કો કબૂલ ફરમાએ ઔર આપસ કે અંદર મુલ્ક આપસ કે અંદર ભાઈચારા કી મોહબ્બત કે સાથ રહેને કા એક પેગામ દિયા ગયા, મેસેજ દિયા ગયા કે જૈસે આજ ઈદગાહ કે અંદર મિલકર હમને નમાઝ પઢીએ વૈસે ઈદગાહ સે બહાર નિકલ કર ભી આપસ મે પ્રેમ કે સાથ મોહબ્બત કે સાથ ઇત્તેફાક કે સાથ ઔર આપસ કે અંદર મિલજુલ કર રહા જાય, એક દૂસરે કે અંદર કામ આના, એક દૂસરે કે સુખ દુઃખ કે અંદર સાથ દેના, ઇસ બાત કા મેસેજ દિયા ગયા હૈ. અલ્લાહ ઇન બાતો પર સબકો અમલ કી તૌફીક દે.